नमो स्वामी महाराज जय गुरु हरि महन स्वामी महाराज जय नमो स्वामी महाराज शताब्दी महोत्सव फूल दोनों आपत्ति उत्सव परम पूज्य डॉक्टर स्वामी हाजरी अंदर आपने करी रहा छे। वारंवार डॉक्टर स्वामी एक न एक मंत्र आपने गुंजावे छे अने एज मंत्र गुरु हरि महन स्वामी विश्वना खूने खूने प्रसार करी रहा छे। ये मंत्र छे संतनो, ये मंत्र छे संवादिता, ये मंत्र छे बीएपीएस एक परिवार के आपनो देश एक थाय, समग्र विश्व एक थाय। तो जारे सत्पुरुष आपने वारंवार एक बात कहता होय अने प्रमुख स्वामी महाराज ना जीवन नी अंदर पण आपने ए रंगनी वात जोवा मळे छे। जारे 1997 साल नी अंदर स्वामी बापा अरब देशोना विचरण मां पधार्या हता अने 11 एप्रिल 1997 नो ए दिवस स्वामीश्रीए आपणा हरिभक्त नी मोटी सिटिंग रूम नी अंदर सभा चालती हती અને તે વખતે ડોક્ટર પ્રફુલ વૈદ્ય, બહારીનનો પ્રસંગ છે, ડોક્ટર પ્રફુલ વૈદ્ય એ આખા બહારીનના નેશનલ પોએટ એટલે રાષ્ટ્રકવિ, વ્યક્તિ ખૂબ ભણેલા કવિ એટલે કલ્પના પણ એના અંતરની અંદર અને હૃદય પણ ખૂબ પવિત્ર। તો સ્વામીશ્રીના દર્શન કરવા આવેલા અને સ્વામીશ્રીએ ખૂણામાં એમને બેઠેલા જોયેલા અને બાપાએ તો એમનું પ્રવચન હિન્દી મિશ્રિત ગુજરાતી એટલે બાપાએ એમનું પ્રવચન અને આશીર્વાદ ચાલુ જ રાખ્યા। ઘણો સમય પસાર થયો અને બાપાના મનમાં એક દ્વિધા અને મૂંઝવણ રહેતી હશે કે આ આવ્યા છે એને શું સમજાતું હશે, પણ એ પણ ખૂબ પ્રેમથી નેશનલ પોએટ એટલે નેશનલ સ્ટેચરની વ્યક્તિ, અને જ્યારે સ્વામી પાસે આવ્યા એટલે સ્વામીએ સાઈડની અંદર ભગવાનની મૂર્તિને ધરાવેલો એક હાર હતો અને ભારતના રંગે રંગાયેલો એ હાર હતો, કેસરી સફેદ અને લીલો। એ હાર લઈને સ્વામીએ આ હસન કમાલને ગળામાં પહેરાવીને સ્વામીએ પછી એમને બોલાવીને કહ્યું, સ્વામી કે સાહેબ આ લીલો રંગ છે તમારા ધર્મનો, આ કેસરી રંગ છે અમારા ધર્મનો, આવો ને આવો આખા વિશ્વમાં સુમેળ રહે એવી અમારી પ્રાર્થના અને ભાવના છે। સંવાદિતા સમ એના રંગે આખું વિશ્વ રંગાય એવી સત્પુરુષના અંતરની અંદર ભાવના છે। વેર ઝેર પૂર્વગ્રહ મનદુઃખ દ્વેષ એનાથી દુઃખ અને ક્લેશ વધે છે, તો આ ભાવનાથી આખો આપણો બીએપીએસ સંપ્રદાય એ વિકસી રહ્યો છે। સ્વામીશ્રીએ જે એમાં એનર્જી કહેતા કે અમે પુરુષાર્થ મૂક્યો છે, અત્યારે પણ મહંત સ્વામી રાત દાડો જોયા વગર જે દાખલો કરે છે, તમામ સદગુરુ સંતો હરિભક્તો કાર્યકરો એ પછી નાનો સેન્ટર હોય કે મોટું સેન્ટર હોય, અક્ષરધામ જેવું ભવ્ય મંદિર હોય કે ખૂણામાં નાનું એક સંસ્કાર ધામ હોય, દરેકની અંદર પાયામાં આપણું આ જે જ્ઞાન છે જે વૈશ્વિક છે, અત્યાર સુધી હમણાં જ આપણે જોઈએ છે કે અક્ષર પુરુષોત્તમનું જે આપણું જ્ઞાન એ શાસ્ત્રમાં તો હતું જ, મહારાજે આવીને છતું કર્યું, શાસ્ત્રી મહારાજે એને મૂર્તિમાન કર્યું અને તત્વજ્ઞાન રીતે એને પ્રસ્થાપિત હમણાં જ જે સ્વામિનારાયણ ભાષ્ય લખાયા એના ઉપરથી પ્રસ્થાપિત થયું,
तो एक वस्तु आपणा मननी अंदर खबर पड़े के श्रीजी महाराजे जे वात करी छे के आपणी उपासना रहे एना माटे अमे मंदिरो कर्या छे, त्यागनो पक्ष मोड़ो करीने पण उपासना ए जीवन दोरी छे। तो ए उपासना माटे जे मंदिरो कर्या ने मंदिरनी अंदर अक्षर पुरुषोत्तमो आपणु ज्ञान पहला खुल्यू ज्ञान हतुं, पछी चरोतरना चोकमां, पछी गुजरातना घरे घरे, अरे अक्षरधाम थी दिल्लीनी राजधानीमां, लंडन मंदिर थयुं एटले यूरोपनुं मथक। योगी बापाना आ शब्दो छे। योगी महाराजे 70मी सालमां प्रार्थना करी थी। योगी बापाए जे प्रार्थना करी थी कि अहींया गाड़ी लंडननी अंदर आरसनुं मंदिर थशे अने यूरोपनुं मथक बनशे, ए शब्द पण रजे रज साचा पड्या छे। तो जारे सत्पुरुष संकल्प करे अने आपणा ज्ञाननी अंदर सत छे, सत्पुरुषनुं प्रमाण छे अने आपणने बधाने ए ज्ञान एनाथी आपणुं जीवन शुद्ध अने पवित्र बने छे एने अनुभूति छे। तो अत्यारे पण बीएपीएस संस्थानो जे विकास थई रह्यो छे ए सत्यना आधारे, शास्त्रना आधारे, सत्पुरुषना आधारे અને આપણા સૌના સમ સુરતભાવ અને એકતાના આધારે વિકાસ થઈ રહ્યો છે। અને આ વિકાસ જ્યારે આપણે આ રંગની વાત કરીએ છીએ તો એ વાત બરાબર છે કે 1200 મંદિરો આપણા થયા અને સ્વામીશ્રીની દયાથી ખૂણે ખૂણે આખા વિશ્વની અંદર મંદિરો થયા છે, પણ એક જગા અને એક ભૂમિ જ્યાં કોઈ પણ કલ્પના ન કરે, સ્થાનિક રહેવાસીઓ પણ કલ્પના ન કરી શકે, 40-50 વર્ષથી જ્યાં પીઢ એવા મોટા મોટા બિઝનેસમેન કહે, સત્તાધીશો કહે, એની પણ કલ્પનામાં નતું એવું આપણને પણ સૌને ઘણા સમયથી ખ્યાલ હશે કે આબુધાબીની અંદર શિખરબદ્ધ મંદિર બીએપીએસ સ્વામિનારાયણનું એ થવા માટે સંપૂર્ણ મંજૂરી અને ભૂમિપૂજન થઈ ગયું। આપણા મનની અંદર ખ્યાલ હશે કે મંદિર થાય અને થાય એ બહુ સાહજિક રીતે થતું હોય છે, પણ જ્યારે એ મંદિર થવાથી સમગ્ર દેશ, વિસ્તાર, ભૂમિ અને દુનિયાના ખૂણે ખૂણે એક સરખો અવાજ ને એક સરખો આનંદ થાય એવું જો મંદિર આપણે કહેવું હોય તો અત્યારે આ આબુધાબીની જે ભૂમિપૂજન થયું એનું છે। ઠેર ઠેરથી અમને નહીં તમને પણ ફોન આવતા હશે, છેલ્લા 2 અઠવાડિયાથી જ્યારથી આ વાત જાહેર થઈ અને ખાનગીમાં તો બધાની અંદર ઘૂસઘૂસ ચાલતું હશે, પણ જ્યારે રાજા મથું મારે ત્યારે જાહેર થાય। તો ખાનગીમાં તો આપણે બધા અંતરથી અંદર આનંદિત હતા, હર્ષ, પણ જ્યારે દુનિયાના ખૂણે 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 એટલે જ્યારે આ મંદિર આબુધાબીના મંદિરની જ્યારે આપણે આ ભૂમિપૂજન પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના હાથે થયું, ગુરુવરી મહંત સ્વામીએ અને સદગુરુ સંતોએ બધાએ સમૂહની અંદર શિલાનું પૂજન પણ કરેલું, પણ જ્યારે એની પૂજન અને બધી વિધિ જ્યારે થઈ તે વખતે ધારો કે કોઈ હેલિસ કોમેટ આવીને થઈ ગયું હોય ને, જે આશ્ચર્ય પામી ગયો હોય ને, એવા લોકોના ચારે બાજુથી એની વાતો, વિસ્તાર, ભલભલા માણસો આવીને આમ આકાશમાંથી તમે ચંદ્ર લાવીને નીચે મૂકી દીધો હોય અને તમને આશ્ચર્ય થાય, સમથિંગ દેટ ઇઝ ઇમ્પોસિબલ અને થાય એવી ભાવનાથી ભક્તોની, જે ભક્ત ન હોય અને ભાવિકો હોય એના અંતરની અંદર પણ એવી ભાવના સ્ફુરે। વિચાર કરો કે આ ઉત્સવ કેવળ એક સ્વામિનારાયણ સંપ્રદાય અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનો નહીં, જેટલા સ્વામિનારાયણના સંપ્રદાયના નાના મોટા ફિરકાઓ અને ફાટાઓ છે એ તમામના નાના મોટા હરિભક્ત અને સંતોએ પણ છૂટક છૂટક જુદા જુદાએ ફોન કરીને કીધું હતું કે આમાં અમારે ભાગ લેવા આવો છે।
સંપને યુનિટીની તમે વાત કરો આપોઆપ સર્જાય છે જો સત્પુરુષના સંકલ્પથી કંઈ કાર્ય થતું હોય. પણ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, જુદા જુદા હિન્દુ ધર્મના નાના મોટા સંપ્રદાય, એ પછી જૂના સંપ્રદાયો હોય, વૈષ્ણવ હોય, શૈવ હોય, કે નાના મોટા તમે તમામ ધાર્મિક સંગઠનો, એ પછી આર્ટ ઓફ લિવિંગ હોય, સત્ય સાંઈ બાબા હોય, ઇસ્કોન હોય, કે આ તો હું તમારી આગળ એટલે વાત કરું છું કે તમામના છૂટક છૂટક વડીલો, આખા જીસીસીના મુખ્ય પ્રેસિડન્ટ કે સેક્રેટરીઓ સામેથી ઈશ્વર સ્વામીને અમને સંતોને મળવા આવતા અને કીધું કે સ્વામી આ મંદિર માટે અમારી કોઈ પણ સેવા હોય તો અમને કહેજો, અમે રાજી ખુશીથી આમાં સેવા કરવા તૈયાર છીએ. આપણે તો એમ હતું કે મહાન સ્વામી સંપની વાત કરે છે, પણ સત્પુરુષના સંકલ્પમાં તાકાત છે. એ જે કાર્ય છતું કરતા હોય છે, જે રજૂ કરતા હોય છે, એ કાર્યની અંદર આપોઆપ ધ કોન્સ્ટલેશન એન્ડ સ્ટાર્સ ધે ગેટ અરેન્જ. પણ એ વિસ્તારમાં તો બધાને આનંદ થાય, પણ દૂર દૂર રહેતા ત્યાંના જે બહુ સારા વરિષ્ઠ સિંધી સમાજના વાસુ શોખ ઈશ્વર સ્વામીને ખ્યાલ હશે કે જેના સ્વામી આપણે એરપોર્ટ પર આવીને પહેલે આપની જોડે જે વાત કરી, બહુ પીઢ છે એ, અને આપણા પ્રકાશ લુલા, એ પણ સિંધી સમાજના ખૂબ બહુ અગ્રગણીઓ છે. એમણે અમને SMS કર્યો, એ SMS આભારનો, એમાં ભાવના શું છે હું ભાવાર્થ જ કહું છું. એ SMS શું કર્યો એનો હું ભાવાર્થ કહું છું કે વી નો કે ઇટ વોઝ યોર ગુરુઝ વિશ, કે પ્રમુખ સ્વામીની એક ઈચ્છા હતી કે અહીંયા આગળ એક હિન્દુ મંદિર થાય તમામ સમાજ માટે, અમને ભાવના ખબર છે. પણ સતત વર્ષો સુધી ધ સાધુઝ હેવ પર્સિસ્ટેડ, પર્સિવિયર એન્ડ થ્રુ પર્સ્વેઝન, કે સંતોએ ખૂબ પુરુષાર્થ મહેનત કરી અને સમજૂતી કરી કરી કરીને છેલ્લા 20 વર્ષથી જે મહેનત કરતા હતા. પણ જ્યારે આ મંદિરની વાતો ચાલતી હતી, પણ જ્યારે ભૂમિ ઉપર પૂજન થયું અને શીલા મુકાય ત્યારે અમને શું ભાવના થઈ, તો જો એનો ભાવાર્થ તો છું, ધે રોટ કે ઇટ ટ્રાન્સપોર્ટેડ મી ટુ ધ ઇનસન્સ ઓફ માય ચાઇલ્ડહુડ, અ ટાઈમ વેન આઈ બિલીવ ઇન ફેરીઝ, સુપર હીરોઝ, સુપરમેન એન્ડ ધ મેજિક વોન્ડ, કે હું મારી બાળપણના યુગમાં પહોંચી ગયો. આ મોટા મોટા 70 વર્ષની વ્યક્તિઓ છે, 50-60 વર્ષથી ત્યાં ગાડી મિડલ ઇસ્ટમાં રહેનારી વ્યક્તિઓ છે અને એમનું પોતાનું નાનું મોટું સામ્રાજ્ય છે. પણ એમને શું કીધું કે હું મારી બાળપણની ભૂમિકામાં પહોંચી ગયો જ્યારે એક સમય હું પરીઓમાં માનતો, કે સુપરમેન સુપર હીરોઝમાં માનતો, કે જાદુઈ છડીમાં માનતો, પણ વોટ ફેરી સુપર હીરોઝ ઓર મેજિક વોન્ડ કુડ નોટ ડુ, યુ હેવ બીન એબલ ટુ ડુ ટુ બિલ્ડ અ ટેમ્પલ ઇન આબુધાબી. જે વસ્તુ અશક્ય, કલ્પનાથી જે વસ્તુ આપણે મહેનત કરીને એને માંગી માંગીને થાકી જઈએ પણ શક્ય નથી, એ વસ્તુ કેવળ ભગવાનની દયાથી આ બની જતું હોય છે. એક કેરળના ખૂબ મોટા ડોક્ટર, જે પોતે કેરાલ્યાની અંદર પોતે એક રાજવી પુરુષ છે, કે ત્યાં નાના મોટા જે રાજાઓ હોય અને પોતાના 5-15 ગામો હોય એની અંદર પણ પોતાનું નાનું એક મંદિર હોય, પણ કેરાલાના છે, પોતે સંપૂર્ણ નાસ્તિક. જાહેરમાં અમને ઘણી વાર કીધું છે, પોતે પાછા કલામ સાહેબના મિત્ર, જાહેરમાં અમને સ્પષ્ટ કીધું છે કે આઈ એમ એથિસ્ટ, હું નાસ્તિક છું, અને મને આ બધી બાબતોમાં બહુ રસ નથી. કોણ જાણે એમને વાગતા વાગતા સમાચાર, આજે આબુધાબીનું જે મંદિરની જે ભૂમિપૂજનની વાત છે ને, એ કેવળ તમારા આપણા ઉપર કદાચ વોટ્સઅપ પર આવ્યો કે છાપામાં આવ્યો કે કોઈ ટીવીમાં જોયું એવું નથી. જે બહુ જ મોટી મીડિયા કંપનીઓએ ભેગા થઈને જે આંકડા કાઢેલા કે જ્યારે આ ભૂમિપૂજન થયું એ દરમિયાન 3-4 કલાકની અંદર, ખાલી જોયું એ જુદી વાત, ટીવી સમાચાર જુદા, છાપામાં આવેલા સમાચાર જુદા, વોટ્સઅપ ઉપર આવેલું એ તો તમને આવ્યું હોય કે તમે જોયું હોય એ જુદું, પણ
પોતે વાર્તાલાપ કર્યા હોય આના વિશે, સારી ટિપ્પણ કરી હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક હોય, ઈમેલની અંદર પોતે નાના મોટા વાર્તાલાપ કર્યા હોય, તો એ લોકો એવું એક તારણ કાઢ્યું કે એના 3-4 કલાકની અંદર આ દુનિયાની 7 અબજ વ્યક્તિમાંથી 1 અબજ વ્યક્તિએ આ મંદિરને વધાવ્યું છે, ચર્ચા કરી છે, એના આંકડા આવ્યા. સંખ્યા અગત્યની નથી, ભાવના જોવાની જરૂર છે. તો આ કેરળમાંથી ડોક્ટર રાજશેખરનનો અમને SMS આવ્યો અને મને તો પોતાને બહુ આનંદ થયો, કારણ કે મને ખબર કે પોતે નાસ્તિક અને આવી કઈ વિધિ વિધાનમાં બહુ માને નહીં. આપણે ત્યાં ફંક્શનમાં આવ્યો કે વિધિ વિધાન પતી જાય પછી હું આવીશ, મારે કઈ બહુ રસ નથી. એમને શું મેસેજ મોકલ્યો કહો? કે ટુડે ઇન ધ કૃષ્ણ ટેમ્પલ, એનું પોતાનું જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે, આઈ સ્પેશિયલી અરેન્જ અ સ્પેશિયલ પૂજા ફોર ધ BAPS સ્વામિનારાયણ મંદિર ઇન આબુધાબી બીકોઝ ધીસ ઇઝ ધ પ્રાઉડેસ્ટ મોમેન્ટ ઓફ હિન્દુઇઝમ. હિન્દુ ધર્મ માટે આપણે ગૌરવ લઈ શકીએ, આમાં કોઈ જીત નથી કે કઈ કોઈ મોટી વાત આપણે હાંસલ કરી છે એવું નથી. પણ જે સદભાવના, જે સમ, જે સંવાદિતાનું વાતાવરણ, જે બે ધર્મો, બે સંસ્કૃતિઓ, બે દેશો જે નજીક આવીને ભવિષ્યની અંદર માનવ માત્રએ કેવી રીતના જીવન જીવવું જોઈએ એનો એક સુપ્રીમ સંદેશો આ કાર્યની અંદર સમાયેલો છે. વાત તો બધા કરે, પણ જે ભાવના, એટલે અન્ય ધર્મના કે જે હિન્દુ નથી, મુસલમાન નથી, ક્રિશ્ચિયન નથી, પણ અન્ય ધર્મના બહુ જ મોટા વડા, એમણે નઝીમ અલ કુદસીને કહ્યું કે ડુ યુ નો ધ સ્વામિનારાયણ સાધુસ, કે તમે સ્વામિનારાયણના સંતોને ઓળખો છો? એટલે નઝીમભાઈએ કીધું કે યસ આઈ નો, એટલે કેન આઈ કોઈ મીટ ધેમ, કે હું એ લોકોને મળી શકું? પેલા કે તમારે મળીને કેવું છે શું અને કરવું છે શું? એ કે આઈ જસ્ટ વોન્ટ ટુ ગો એન્ડ થેન્ક ધેમ કે યુ હેવ જસ્ટ ઓપન ધ ગેટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. સમગ્ર વિશ્વ માટે તમે આ મંડાણ કર્યું છે. તો દરેકની ભાવના કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયની, કેવળ હિન્દુ ધર્મની, કેવળ દરેક ધર્મના માણસોની, પણ માનવ માત્ર બધાના હૃદયની અંદર એક સામે એવો વિચાર આવ્યો કે આ જે કાર્ય થયું છે એ ખૂબ સારું, ભવ્ય અને ખૂબ આપણે કહીએ પ્રેરણાદાયી કાર્ય થયું છે. હવે આ જે કાર્ય, જે બાપાનો મૂળભૂત સંકલ્પ હતો, અને કહેવાનો ભાવાર્થ મારે એ છે કે જે આખું કાર્ય હતું એ સહેલું નહોતું, કારણ કે મંદિર તો બરાબર આપણે ત્યાં કરીએ કર્યું, પણ આજે કે ઇવેન્ટની વાત કરું છું, કારણ કે બીજી બધી સાચી વાત અત્યારે તો આપને બહુ નમ્ર ભાવે કહું છું કે જેટલું જાહેરમાં કહી શકાય એટલું જ હું કહું છું, અને જેટલું જાણવા યોગ્ય છે એટલી જ વાત આપણે કરીએ છીએ, અને આ સભામાં આપણને શોધે એટલી જ માહિતી આપણે આપીએ છીએ. પણ વાત એ છે કે જે બે જગ જાહેર પ્રસંગો બન્યા, કે દુબઈ ઓપેરાની અંદર જે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ આવ્યા અને મંદિરના મોડલનું ઉદ્ઘાટન કર્યું, અને એ જ વખતે પેરેલલ આપણી જે આબુધાબીમાં જે આપણને ભૂમિ આપણને રાજાએ ભેટમાં આપેલી છે, ત્યાં જે ભૂમિપૂજન અને શિલાપૂજન થતું હતું, તો અત્યાર સુધી આપણા સંપ્રદાયના ઇતિહાસની અંદર બે મોટા પ્રસંગો, એક જમીન ઉપર અને એક ભવ્ય હોલની અંદર, બેઉ સાયમલ્ટેનિયસ ભેગા થવાના, મિનિટ ટુ મિનિટ ક્લોકિંગ કરવાનું, સેકન્ડે સેકન્ડ ચાલતું હોય, બેઉ જુદા રાજ્યોમાં, એક આબુધાબીમાં અને એક દુબઈની અંદર, બેઉને ત્યાં સેટેલાઇટ ડીશથી કનેક્ટેડ, એટલે અવકાશની અંદરથી સ્પેશિયલી કનેક્ટેડ હોય, બેઉ એકબીજાના પ્રસંગો જોઈ શકે અને બેઉ હારે હાર ચાલવા જોઈએ, અને તમામની વ્યવસ્થા BAPSના સ્વયંસેવકો એક સામતા કરી શકે, આ પહેલો પ્રસંગ હતો. સમગ્ર રાજ્યનું તંત્ર, આપણા ભારતની એમ્બસી કહેતા કે એમ્બેસેડર અને કોન્સુલ જનરલ,
અને રાજા અને પ્રાઇમ મિનિસ્ટર બેઉની રેમ નજર નીચે અને આખું વિશ્વ તેનું મન અને વિચાર એમાં કેન્દ્રિત હતા. અત્યાર સુધી કોઈ પણ સમાચાર વેરઝેર જુદાપણાના જ હોય છે. આવું પણ સંવાદિતાનું કાર્ય થઈ શકે છે એ બહુ જ જૂજ બનતું હોય છે. પણ ભાવાર્થ એ છે કે એ બે પ્રસંગો માટે અત્યારે હું આપને યુએનું મંડળ તમને કહું ને, તો એમાં સત્સંગી કુટુંબો કુટુંબો આપણે ગણીએ ને તો વધુમાં વધુ 150-200 હશે. અમદાવાદનું નાનામાં નાનું આપણું જે પરુપરા વિસ્તારની સભા એના કરતા પણ મંડળ નાનું છે. પણ બાપાએ ઉત્તરોત્તર એટલી શક્તિ મૂકી છે, એટલી તાકાત મૂકી છે, અને સત્પુરુષને એવો જબરજસ્ત સંકલ્પ અને સૌનો એટલો બધો સહકાર, એના આધારે આખું આ કાર્ય છે ને દીપી ઉઠ્યું. વાત એટલી છે કે જયારે આ બે ફંક્શન ચાલતા હતા, અને અત્યારે હું વાત કરી દઉં કારણ કે આના પછી આપણે 10 મિનિટની એક વિડીયો જોવાની છે, અને એના પછી પણ બાપાએ જે રીતે કાર્ય કર્યું એ પણ મારે એની ભાવના પણ આપણે રજૂ કરવાની છે. પણ જે ઓપેરાની અંદર જે ફંક્શન થયું, તો દુબઈમાં મોંઘામાં મોંઘો હોલ, હવે દુબઈ આમ જ પાછું મોંઘું છે, એપલના ભાવ હોય ત્યાં, તો મોંઘામાં મોંઘો હોલ જયારે અમે બધા સંતો જોવા ગયા હતા કે અહીંયા આગળ આવું ફંક્શન કરીએ, અને દુબઈના નામાંકિત 2000 માનધાતાઓ બધા ત્યાં હાજર રહેવાના હતા, અને એની પણ આખી વ્યવસ્થા આમંત્રણની આખું આયોજન આપણા સ્વયંસેવક પણ સ્વયંસેવિકાઓ કર્યું. પહેલી વાર દુબઈની અંદર એવું બન્યું હશે કે ફોન કરીને કે અને હાથો હાથ આમંત્રણ પત્રિકા આપવા જાય. બધાના મનમાં એમ થયું કે આવો પર્સનલ ટચ, આટલી બધી મહેનત કરીને કાર્યકરોએ ખૂબ મહેનત કરી હતી, બધા આશ્ચર્ય પામી ગયા. પણ એ આખા ફંક્શનની અંદર એટલું બધું પ્રસાઇસ અને પરફેક્ટ થયું છે કે જેણે જેણે જોયું એ બધાએ કીધું કે અત્યાર સુધી દુબઈની અંદર મોટા મોટા ઇવેન્ટ થયા છે, પણ આવું લાગણી સફર અને આટલું પરફેક્ટ હજુ સુધી કોઈ પણ ફંક્શન થયું નથી એ તમે બીએબીએસ સંસ્થા કરી શકો. અને એ જે ફંક્શન આખું જે આખું આયોજન થયું એની અંદર પણ આપણું જે મંદિર છે એનું આખું ઉદઘાટન થયું, એની પાછળ પણ સ્વયંસેવકો સંતો વડીલ સંતો મહંત સ્વામીએ વાત વારંવાર કરી હતી કે તમારી કલ્પનામાં ન હોય એનાથી પણ વધારે કાર્ય સારું થશે. તો આજે મારે ખાલી એટલું જ કહેવું છે, આપણે 5-10 મિનિટની વિડીયો જોઈએ, પણ વાત એટલી જ કરવી છે કે તમે માંગ્યા કરતા વધારે મળે, પુરુષાર્થ કરતા વધારે પ્રાપ્તિ થાય, સંકલ્પ કરતા વધારે સિદ્ધિ થાય, અને કલ્પના કરતા વધારે કાર્ય થાય. આબુધાબી જેવા પ્રસંગને શહેરની અંદર મંદિરના મંડાણમાં મંડાય તો એ ભગવાન અને સંતની કૃપા વગર કોઈ શક્ય નથી. આપણે 10 મિનિટની આ દુબઈ ઓપેરાની આપણે વિડીયો જોઈએ, પછી આગળ વાત કરીએ. કારણ કે દેશનું ગૌરવ, સંસ્કૃતિનું ગૌરવ, આગળ જોઈએ કે માનવ મૂલ્યનું ગૌરવ, જ્યારે બે જુદા ધર્મના લોકો કહે કે આ બીએપીએસનું મંદિર એક સેતુ બનશે, આનાથી વધારે બીએપીએસના મંદિરની શું જરૂર છે? આપણે જવાબ આપ્યા કરતા આપણા સત્કાર્યથી આપણે કામ કરવાનું છે, અને બધાની આશાઓ અને ભાવનાઓ ખૂબ છે. પણ મારે એટલી વાત પણ જરૂર કહેવી છે કે જેમ હમણાં આપણે જોયું કે પામ લીવ્સની અંદરથી મંદિર ખુલ્યું, એટલું સરળ કે સહજ નહોતું. એના બીજ બહુ જ ટૂંકમાં આપણે જોઈ લઈએ, ગુરુહરિ પ્રમુખ સ્વામી એમાં રોપેલા છે. તો આપણે થોડીક સ્લાઇડ્સ બાપાને પણ યાદ કરી લઈએ કે 1997 સાલની અંદર આમ તો યુએઈની સ્થાપના 1971 સાલમાં થઈ, બાપા એ તરફ 1982માં પહેલા પધાર્યા, પછી થોડા દિવસ માટે 85માં પધાર્યા, ત્રીજી વાર સ્વામી 1997 સાલમાં પધાર્યા. ત્યારે જયારે બહરેનના રાજાને મળવાનું હતું ત્યારે તમામ લોકો અમને કહેતા કે જવું ન જોઈએ, વિચારવું જોઈએ,
રાજા પાસે જઈએ અને કઈક જુદું અવનવું થાય તો હતું તે પણ જાય, બહુ જ વિચારવું પડે. બાપા એકમાત્ર અને પ્રથમ હિન્દુ ધર્મ ગુરુ હતા, એ કોઈ પણ એ દેશના રાજાને કોઈ મળ્યું હોય તો સ્વામીએ મંડાણ કરેલા છે. અને આ શેખ ઈસા ખૂબ પવિત્ર આદમી અને ખૂબ ભોળા અને ખૂબ ભાવનાવાળા. એમને સ્વામીને કહ્યું કે તમારું ઘર ક્યાં છે, તો સ્વામીએ હસવા માંડ્યા, બાપા કે અમારે તેવું કોઈ ઘર હોય નહીં, હતું એ પણ અમે છોડી દીધું છે અને અમે તો આખી દુનિયામાં ઘરે ઘરે ફરીએ છીએ. ત્યારે પહેલી વ્યક્તિ કોઈએ પ્રમુખ સ્વામીને કહ્યું હોય તો એમને કહ્યું કે મેક બહરેન યોર હોમ, બહરેનને તમારું ઘર બનાવો એવી ભાવનાથી સ્વામીમાં જોડાયેલા. બીજી એમને એક વાત કરી અને બાપા એકદમ હસી પડ્યા. સ્વામીને મળ્યા પછી એમને કહ્યું કે તમે એટલા પવિત્ર છો, તમારામાં એટલી બધી શક્તિ અને દિવ્યતા મને જણાય છે, તો કે તમારા દીકરાઓ ક્યાં છે? એટલે સ્વામી આમ થોડા શરમાઈ ગયા. એટલે વિવેક સાગર સ્વામી કીધું કે અમે તો બ્રહ્મચર્ય પાડીએ છીએ અને એવી રીતના લગ્ન. એ કે ના ના ના, તમારે લગ્ન કરવા જોઈએ, કારણ કે તમારા જેવા દીકરાઓ આ પૃથ્વી પર આવે તો પૃથ્વીનું ભલું થાય. એ વખતે સ્વામીએ હસીને કહ્યું, સ્વામીએ કહ્યું કે અમે જયારે ઘર છોડ્યું તો આખું વિશ્વ અમારું કુટુંબ છે, એને અમે અમારું માનીએ છીએ એટલે વિશ્વ પવિત્ર થશે. આ ભાવના, આ ડાયલોગ, ત્યાર પછી અમે જે જે કોઈ પણ મુસલમાન રાજા હોય કે રાજવી હોય કે ભાવિક કોઈને મળ્યા છે એ દરેકને આ બાપાની છબી દેખાડી હાથ જુઓ જો. અને જે રીતે સ્વામીએ કનેક્ટ કર્યું તે કનેક્શનના આધારે આગળ કાર્ય થતું આવ્યું છે. નેક્સ્ટ, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરને બાપાએ આવકાર્યા છે. નેક્સ્ટ, આ મહમ્મદનૂર સુલતાન જે બાપાની છબી અત્યાર સુધી એ રાખે છે. નેક્સ્ટ, આ કસીમી ફેમિલી, શારજાના રાજવી કુટુંબ, એને પણ સ્વામીએ આશીર્વાદ આપેલા છે. અને રિવર્સ લે આવો, ખાલી પ્રસંગો, બાપા કેટલી બધી મર્યાદા સાચવતા. જયારે અમે રાજાને ત્યાં મળવા ગયા અને ત્યાં ઘડી એ લોકોએ ફ્રૂટ અને જ્યુસ મૂકેલું, રાજવી કુટુંબના વ્યક્તિ એટલે એ પાછા તે વખતે હી વોઝ ધી મિનિસ્ટર ફોર જસ્ટિસ, લો અને જસ્ટિસ. સ્વામીને મળીને એમને ફ્રૂટ ને જ્યુસ મૂકેલો અને પછી એમને છે ને મેટલના ગ્લાસમાં જ જ્યુસ હતું, એટલે સ્વામીને આપ્યું, એને હાથો હાથ આપ્યું. હવે રાજા આપણને આપે આ તો જામ સાહેબ ની પ્યાલી જેવું છે. એટલે સ્વામી હાથમાં પકડી નાખ્યું, સ્વામી વિવેક કેટલો કર્યો, એટલે બહુ જ પેલા આગ્રહ કર્યો. એટલે સ્વામીએ છે ને હોઠે થોડું પીધું, કારણ કે જ્યુસ ચોખ્ખું જ હતું, ફ્રૂટ નું જ્યુસ હતું. અને પછી સ્વામીએ ગ્લાસ મૂક્યો, વાત વાતમાં રાજાથી ભૂલમાં બાપાનો ગ્લાસ પકડીને પીવા ગયા, તો બાપાએ પાછો એનો હાથ પકડી રાખ્યો. પેલો હાથ આમ લેવા જાય તો બાપા આમ પકડી રાખે, હાથ લેવા જાય તો પકડી રાખે. સ્વામીએ ધરાર પીવા દીધો, એ બધું પતી ગયું. વ્યક્તિ ખૂબ બાપાથી પ્રભાવિત થઈ ગઈ અને તે વખતે કીધું કે સ્વામી કે હું અત્યારે મિનિસ્ટર ફોર જસ્ટિસ અને લો છું, તો આજે તમને મળ્યા પછી આજે જેટલા ભારતીયો અમારા જેલમાં હશે એને આજે અમે મુક્ત કરીએ છીએ. 1997 ભાવના, એકબીજા માટે પ્રેમ. પછી જયારે અમે ઉતારે આવ્યા એટલે પછી અમે સ્વામી કહ્યું, કીધું બાપા પેલા રાજા સાહેબ પોતે આપની પ્રસાદીનું જ્યુસ પીતા હતા અને તમે એનો હાથ પકડી રાખ્યો, તો એ કેમ કર? સ્વામી કે પણ આપણે કીધું હતું ને એ યોગ્ય નહીં. અમે કીધું કે બાપા પણ પ્રસાદી કહેવાય, સ્વામી કે રાજા કહેવાય. પછી સંતોએ કીધું કે બાપા પણ એમને જો પીધું હોત તો રગે રગમાં પ્રસરી જાત ને. બાપાએ કીધું પીવાથી નથી પ્રસરાતું, સ્વામી કે આપણને મળ્યા, જોયા, વાત સાંભળી, ભેગા બેઠા અને યાદ કરશે તો આપોઆપ રગો રગમાં પ્રસરી જશે. જો ભાવના. નેક્સ્ટ, પછી એના આધારે ત્યાગવલ્લભ સ્વામી હતા એટલે શેખ દયાન બહુ જ આપણને મદદ કરી છે કે આ મંદિરનું આગળ કાર્ય વધારવા માટે. અત્યારે મિનિસ્ટર ઓફ ટોલરન્સ. નેક્સ્ટ, આખી કેબિનેટની અંદર પણ છૂટક છૂટક ચર્ચા થઈ છે. નેક્સ્ટ, નેક્સ્ટ, ત્યાંના ફોરેન મિનિસ્ટરોને પણ મળેલા છીએ. નેક્સ્ટ,
क्राउन प्रिंस नेक्स्ट, पार्लियामेंट की अंदर पर नेक्स्ट नेक्स्ट, ओकाफ ना मस्कत ना ओकाफ ना मिनिस्टर शेख अब्दुल्ला जे समग्र इस्लाम नो धर्म जेनु नियंत्रण करना एमने पण पूज्य त्यागलक स्वामी मळेला छे नेक्स्ट, खलीफा दाहराणी आखा एमिरेट्स ना ओनर शेख अहमद बहुज खूब पवित्र राजवी कुटुंब ना छे एमने पण बधा संतोए वारंवार वात करेली छे नेक्स्ट नेक्स्ट। પણ ચમત્કાર ક્યારે થયો આ તમે દ્રશ્ય જો, ઈશ્વર સ્વામી બેઠા છે, કલામ સાહેબનો બહુ સંકલ્પ હતો કે પ્રમુખ સ્વામીને વારંવાર છૂટક છૂટક કહેતા કે મિડલ ઇસ્ટમાં પણ આપ એક મંદિર કરો, ટ્રાન્સેન્ડન્સનો કાર્યક્રમ હતો ત્યારે જ્યારે કોઈ પણ રાજવી કુટુંબ પોતાના દીકરાઓ સાહેબ સાથે પણ ફંક્શનમાં આવે ત્યારે સમજી લેવું કે એમને આપણે સ્વીકૃત છીએ, શેખ નયાન એમના દીકરાઓ સાથે આવેલા નેક્સ્ટ સ્ટેજ ઉપર એમને વાત કરી કે તમે ધીરજ રાખજો મંદિર થશે નેક્સ્ટ, જયારે કળશ આપ્યો ત્યારે ઈશ્વર સ્વામીએ કહ્યું કે મંદિર થાય એના શિખર ઉપર આવા કળશ ચડે છે નેક્સ્ટ, અને બાપા બીમારીમાં પણ એક એક વસ્તુ પ્રસાદીનું કરીને મોકલતા સ્વામીની આંખો જુઓ એક એક વસ્તુ નેક્સ્ટ, પછી માળા હોય નેક્સ્ટ નેક્સ્ટ, રાજા લોકોએ ફાલ્કન સોનાનું ફાલ્કન બાપા માટે મોકલ્યું, લોકો કે બાપા આ પકડાય કે ના પકડાય, સ્વામી કે ભેટ હોય તો બધું પકડાય, અને તે વખતે સ્વામી જોડે છૂટક છૂટક ચર્ચા ચાલતી હતી નેક્સ્ટ, જ્યારે સ્વામીનું જયારે આપણે ટ્રીબ્યુટની સેરેમની હતી સ્વામી ધામમાં ગયા પછી આ ખૂબ પ્રેમથી મળીને અહીંયા અમને કીધું કે તમે ચિંતા ના કરતા મંદિર થશે જ નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ, આ શેટ્ટી સાહેબ છે જેને આપણને આખા ભારતીય સમાજ તરફથી ખૂબ સહકાર આપેલો છે નેક્સ્ટ, પ્રાઇમ મિનિસ્ટર સાહેબ હમણાં થોડા સમય પહેલા આ ફંક્શન કેવી રીતના કરવું એની માટે અમને બોલાવ્યા અને એક વાક્ય કહ્યું કે તમે યાદ રાખજો કે હજારો વર્ષની અંદર આવું કાર્ય ક્યાંય પૃથ્વી પર થયું નથી એવું કાર્ય આ થવાનું છે નેક્સ્ટ, હવે જયારે આ કાર્ય થયું અને એ કાર્ય એટલું સાહજિક થયું કે જમીન તો આપણને મળી પણ જમીન ઉપર જે અર્થવત કરવા માટે અમુક કંપનીઓ સામેથી આવી કે અમે સામેથી આખી જમીન સમથળ કરી દઈશું સેવામાં નેક્સ્ટ નેક્સ્ટ, દિવાલ 1.5 કિલોમીટરની તો દિવાલ થાય હરિભક્તોની જાણ માટે 13.7 એકર જમીન છે નેક્સ્ટ, દિવાલ પણ સેવામાં આવી નેક્સ્ટ, આટલો મોટો વિશાળ જે દેખાય છે ને એ આખી જગા માં મંદિર થશે નેક્સ્ટ, ઈશ્વર સ્વામી જયારે ભૂમિ પર આવ્યા ત્યારે ઈશ્વર સ્વામી પોતે સેંકડો મંદિરો બાંધ્યા છે અને જેમ બાપાને ભૂમિ જોઈને ખબર પડે એમ ઈશ્વર સ્વામીને પણ એવી આપસૂજ ને દયા છે તો ખૂબ રાજી થયા નેક્સ્ટ નેક્સ્ટ, પછી નાના નાના સેન્ડ ડ્યુઝ ઉપર પણ બધા ચાલી નહીં ગયા, આ તમને એટલે દેખાડે છે કે તમારી પણ પધરામણી થઈ જાય એટલે દેખાડું છું નેક્સ્ટ, આ એક મિનિટ આ રાખજો, ઈશ્વર સ્વામીને હાથ કોણ આપે છે ખબર છે, ભારતના એલચી કોન્સુલ જનરલ શ્રી વિપુલ એ ઈશ્વર સ્વામીને હાથ આપીને સ્વયંસેવક તરીકે લઈ જાય છે નેક્સ્ટ, આ શેટ્ટી સાહેબ છે બહુ જ જાણીતા છે, ધનિક છે, બહુ જ મોટા શ્રેષ્ઠી છે, એમણે સમગ્ર મંદિરનો ભાર એમના શિર ઉપર ઉઠાવ્યો છે તો ચંપલ વગર એક યાત્રિક બનીને જમીન ઉપર આવેલા નેક્સ્ટ, ધૂન કરી નેક્સ્ટ 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 નેક્સ્ટ, આ મયંકભાઈ છે જેમણે આપણને કહ્યું છે કે તમામ અર્થવર્ક અમે સેવામાં કરી દઈશું, અમુક લોકો એવા આવ્યા કે એના ફાઉન્ડેશન સંપૂર્ણ અમે સેવામાં કરી દઈશું, અમુક લોકો એવા આવ્યા જે સ્વામિનારાયણ નથી પણ કે જેટલા કન્ટેનર તમારા જાય એ બધી જ અમારે સેવા કરવી છે, આવી રીતે ચારે બાજુથી લોકો આવ્યા છે નેક્સ્ટ નેક્સ્ટ,
દેખાય છે જેટલી આંખ પહોંચે ત્યાં સુધી. નેક્સ્ટ. પછી ઈશ્વર સ્વામીએ એકદમ બાપાને યાદ કર્યા કે જયારે દિલ્હી અક્ષરધામની જમીન મળી, બાપાએ આરતી કરી હતી અને બાપાએ પોતે દંડવત કર્યા અને બધા સંતોને કીધું કે આ જમીન પવિત્ર છે, તમે દંડવત કરો. ઈશ્વર સ્વામી ઉભા થઈ બધાને આજ્ઞા કરી એટલે આપ સૌ વતી અમે બધાએ ત્યાં ભૂમિને દંડવત કરેલા છે. નેક્સ્ટ. અને આ જે નાઝીમ જે આપણી સમયમાં આવ્યો હતો, નેક્સ્ટ, એને એક બહુ સુંદર વાત કરી. એમણે કીધું કે અત્યાર સુધી જ્યારથી માનવ માત્ર આવી છે ત્યારથી આજ દિન સુધી આવું પગલું સમગ્ર વિશ્વ માટે રાજા તરફથી ઉદારતા દાખવીને આવું પગલું થયું નથી. વિશ્વનું વાતાવરણ આનાથી બદલાશે એવી ભાવનાથી આરબો પણ જોડાયા છે. નેક્સ્ટ. કોઈ દિવસ આવું બને બુર્જ ખલીફાની નીચે આપણી સ્વયંસેવકોની મીટિંગ થાય. આ તો અમારી કલ્પનામાં નથી, એમને પણ બારે આ રીતના તમે ભેગા ન થઈ શકો. નેક્સ્ટ. નેક્સ્ટ. નાનકડા 125 કુટુંબના મંડળની અંદર 400 સ્વયંસેવકો કટિબદ્ધ તૈયાર થાય એનું આ દ્રશ્ય છે. નેક્સ્ટ. નેક્સ્ટ. જમીન. નેક્સ્ટ. આ આખો ટેન્ટ પણ સેવામાં આવ્યો, ભલ ભલા લોકો પોતે પોતાનું દાન આપતા ગયા. નેક્સ્ટ. જો એક પ્રસંગ આપને અત્યારે જાણ કરી દઉં કે જ્યારે આબુધાબીમાં 97 સાલમાં બાપાને જવાનું હતું, બાપા રોજ યોગીચંદ સ્વામીને પૂછે કે આપણે આબુધાબી જવાય કે નહીં, જવું કે નહીં. કારણ કે બધાએ કીધું હતું કે એક બે જણાએ છૂટક છૂટક ફરવાનું, ભેગા થવાય નહીં. હરિભક્તો અહીંયાથી શાંતિ પૈસા અને આખા બધા લોકો આવ્યા હતા તો બાપાએ કીધું કે બધા દુબઈમાં રોકી દેજો. આબુધાબીમાં ટોળે ટોળા શક્ય નહોતું. એ આબુધાબીમાં અત્યારે માનવ મહેરામણ જયારે ઉમટ્યો હોય એનું આ દ્રશ્ય છે. નેક્સ્ટ. 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 જૈનના ખૂબ અગ્રગણ્ય ધર્મનેતા રાકેશભાઈ, એ પણ પોતાનો બીજો કાર્યક્રમ જતો કરીને આખા આપણા ભૂમિપૂજન અને શિલાપૂજનમાં પોતે જોડાયા. એમણે પણ એક વાત કરી કે પ્રમુખ સ્વામી જ્યાં જ્યાં મંદિર બનાવે છે એમાંથી શાંતિનો વિસ્ફોટ થાય છે, સંવાદિતાનો વિસ્ફોટ થાય છે એવી વાતો કરી અને ચારે બાજુથી લોકો આવેલા. નેક્સ્ટ. 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 હવે ત્યાં પેરેલલ જે પ્રોગ્રામ ચાલતો હતો ઓપેરામાંથી બધા જ માનવ મહાનુભાવો આવી અને પોતપોતે આવી અને છેલ્લે અંતિમ શિલાનું પૂજન કરેલું છે. નેક્સ્ટ. આરબો પણ ચાઇનાથી પણ આવેલા. આ ચાઇનાની અંદર ખૂબ મોટા બિઝનેસમેન છે, સરકારમાં પણ ખૂબ આગળ છે અને બાપાના અસ્થિ વિસર્જન કરવા માટે માનસરોવરમાં જ્યારે ગયા તેમણે આપણી બધી વ્યવસ્થા કરી હતી અને જો ભગવાનની દયા થશે તો ટૂંક સમયમાં માનસરોવરની અસ્થિ વિસર્જન આગાડી પણ કંઈક બાપાની છાપ ત્યાં મૂકાશે એવી ભાવનાથી બધા આ વિસ્તારની અંદર આવેલા. નેક્સ્ટ. 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 જુદા જુદા ધર્મગુરુ રાધા સ્વામીનું આખું જે બહુ જ મોટું ત્યાં સારામાં રીતે સત્સંગ થાય છે એના વડાઓ આવીને પણ ઈશ્વર સ્વામીને કીધું કે અમારે લાયક કંઈ પણ સેવા હોય, કંઈ પણ સ્વયંસેવકની વડાઓ અમે કરવા તૈયાર છીએ. નેક્સ્ટ. નેક્સ્ટ. આ રામ બક્ષાની સાહેબ બહુ જ જૂના પણ એ બાપાના ફોટા લઈને આવ્યા અને કહ્યું કે બાપા મારે ઘરે પણ પગલા કરી ગયા છે. એક પણ વ્યક્તિ એવી નથી જેને સ્વામીની સ્મૃતિ નહોતી એવું સ્વામીએ ચમત્કાર સર્જ્યો છે. નેક્સ્ટ. 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 ભરતભાઈ બહુ જ વડીલ કહે છે કે 70 વર્ષથી હું દુબઈમાં રહ્યો છું અને મેં મારી જિંદગીમાં આવી ક્ષણ કલ્પના કરી નહોતી. જોરદાર આંસુએ પોતે રોતા હતા કે હું નાસ્તિક છું પણ પ્રમુખ સ્વામીના પ્રતાપે હું રેશનલિસ્ટ બન્યો છું. ભક્ત તો જ્યારે કહેશે ત્યારે બનીશ
પણ એવી ભાવનાથી એક એક વ્યક્તિ રોજ ત્રણ ત્રણ દિવસે ડાયાલિસિસ ઉપર હતા તો પણ એને આવીને દર્શન કર્યા. નેક્સ્ટ, આ યાસીન ખાન છે, બહુ જ મોટા ત્યાંના ડિરેક્ટર છે. ઈશ્વર સ્વામી પાસે આવીને $250,000 દિરામ એની ફી, ઈશ્વર સ્વામી પાસે આવીને એને કીધું કે આજ પછી જ્યાં સુધી મંદિર તમારું થાય ત્યાં સુધી મારી તમામ વસ્તુ અને ક્રિયા સેવા. નેક્સ્ટ નેક્સ્ટ, એમ્બેસેડર નવદીપસિંહ સુરી ખૂબ રાજી થયા અને એમણે મને એવું કીધું કે આ કેવળ હિન્દુ મંદિર નથી, પણ હવે આપણે એને અક્ષરધામ તુલ્ય કહેવું જોઈએ. જ્યારે ભારતીય એલચીના વડા એવું કે આવું કામ શક્ય નથી, ત્યારે પણ આપણને ખબર પડે કે બાપાએ કેવું ચમત્કાર કર્યો છે. નેક્સ્ટ, શેટ્ટી સાહેબે કીધું કે આખા મંદિરનો ભાર અમારા શિરે છે, સ્વામી તમે વાંચતે ગાજતે કાર્ય કરો, આખો સમાજ તમારી ભેગો છે. નેક્સ્ટ, ઈશ્વર સ્વામીને આરબ હાથ આપે, બહુ જ મોટા વકીલ છે, લોયર છે, પણ ખૂબ રાજી. નેક્સ્ટ, અને હવે છેલ્લી વાત આપને કરી દઈએ કે બધા હરિભક્તોને કે આ બધું શક્ય કેમ બન્યું, તો 10 મિનિટ લઈને વાત કરું છે કે આ શક્ય આપણે ગમે તેથી મહેનત કરીએ તો બાપાનો સંકલ્પ હતો. જેમ તમે સાંભળ્યું આપણા પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે જ્યારે અમે 2015 આવ્યા ત્યારે મંદિરની વાતને અમે વેગ આપ્યો, એનો અર્થ છે કે વર્ષોથી મંદિરની વાત ચાલતી હતી, વર્ષોથી ચાલતી હતી, પણ ત્યાંના જે ક્રાઉન પ્રિન્સ શેખ મહમ્મદ બિન ઝાયદ, ત્યાંના જે ક્રાઉન પ્રિન્સ શેખ મહમ્મદ બિન ઝાયદ અલ નહયાન ખૂબ પવિત્ર છે, ખૂબ વિશાળ છે અને બહુ જ ઉદાર છે. કોઈ એવી કલ્પના નહોતું કરી શકતું કે ત્યાં ઘડી કોઈ પણ આવી રીતના કાર્ય કે ક્રિયા થઈ શકે, પણ અમારી પણ કલ્પના નથી. પણ 11મીએ જ્યારે આ ફંક્શન હતું, આ એમના પેલેસનું દ્રશ્ય છે, હું તમને ખાલી પેલેસ દેખાડું છું, કે અત્યાર સુધી રાજા સાહેબનો જે પેલેસ છે એમાં અત્યાર સુધી કોઈ પણ મહેમાને પ્રવેશ કરેલો નહીં. ડોક્ટર સ્વામી, અત્યાર સુધી નોટ અ સિંગલ ગેસ્ટ, કે કોઈ પણ મહાનુભાવ હોય એટલે કોઈ પણ દુનિયાના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર માટે એમણે પેલેસ ખોલેલો નહીં, ફક્ત ને ફક્ત પ્રાઇમ મિનિસ્ટર મોદી માટે એમણે પેલેસ ખોલ્યો. ભારત માટે એટલી ભાવના. પૂજ્ય ઈશ્વર સ્વામીને અમને ખાલી કહેણ હતું કે આ જે મંદિરની રજૂઆત આપણે ખાનગીમાં કોઈ રૂમમાં આપણે રાજાને આપણે અર્પણ કરી દઈએ તો આપણી એક સદભાવના ને ભાવના રજૂ થાય. આવું આપની આગળ રજૂ કરું છું ને, કોઈને લાગતું હશે કે મને બધું ખબર હતી, કશું જ ખબર નહોતી. અને રિયલિટી કહું છું, આપણે એમ હતું કે કદાચ રાજા પાસે સમય મળે તો મોદી સાહેબની હાજરીમાં આપણે મંદિરની 2 મિનિટ વાત કરીએ, ખાનગીમાં વાત થવાની હતી. અને પછી અમને કીધું પહેલા કે લૂવરમાં મીટિંગ છે, પછી એમિરેટ્સ પેલેસમાં પેલેસ હોટેલમાં મીટિંગ છે, પછી કીધું કે પ્રેસિડેન્શિયલ પેલેસમાં. ચારે બાજુથી આપણને વાત મળે કે પ્રેસિડેન્શિયલ પેલેસ ક્યારેય ખોલ્યો નથી, કોઈને આવા દીધા નથી, પણ મોદી સાહેબ માટે પ્રથમવાર ખોલે એમાં આપણે તો ક્યાં પછી અંદર ઘડી શકીએ. પણ બાપાની ઈચ્છા હશે કે સ્વામીની ઈચ્છા હશે એટલે એ પેલેસની અંદર અમને બોલાવવામાં આવ્યા. ગયા ત્યાં સુધી અમારા મનમાં એમ હતું કે આપણે ખાનગી રૂમની અંદર મુલાકાત થશે, જાયન્ટ હોલની અંદર. આ પેલેસનું અમે આ તમને દ્રશ્ય દેખાડીએ છીએ કે આ પેલેસ 150 એકરમાં 50 એકરનું બાંધકામ છે. જેને ગણતરી મૂક્યું એ મૂકજો. એનો ખર્ચો કે ભાવ કોઈ નક્કી કરી જ નથી શકતું, પણ જેને સિમેન્ટ આપેલો એને એવું કીધું કે અમે $2 અબજ સિમેન્ટ આપેલો છે ખાલી. હવે તમે ખૂંચતા જાઓ, ભાવ તો કોઈ બોલી જ નથી શકતું, ગણી જ નથી શકતું. ઝવેરાત સોનામોરથી જડેલો આખો આ પેલેસ. નેક્સ્ટ, આ ખાલી છે ને આપણે કહીએ ને ફોયર નહીં, તમે ઘરમાં જાઓ ને ઘરનું આંગણું આંગણું છે, હજુ હોલ તો અંદર છે, ઘર તો બહાર નથી અમારે. આ ખાલી ફોયર છે એની અંદર પ્રવેશ કરેલો. નેક્સ્ટ, આ એનો એક અંદરનો નાનો દરવાજો. આપણે માની લેવાનું આપણે અંદર છે જ, એટલે આ તો કહી દો. આ નાનો એક ગ્રેન્ડ હોલ, આ હોલની અંદર અમને અહીં બેસાડી દીધા ઈશ્વર સ્વામીને અમને, એટલે હું તો બહુ જ મૂંઝાયો.
देखिए स्वामी आपे आ जवान हो तू क्या आप आ गया क्या या कसे सो ईश्वर स्वामी मने आश्वासन आपे मने के हरी इच्छा बली हसी मैं पूछू मैं स्वामी आपने आने खबर नहीं ना शू कसे आज ईश्वर स्वामी के हरी इच्छा बली हसी अने राजा ने अपने जेटलो आभार मानवो हो तो मानव जो कारण के एमने शू आयोजन कर શું આયોજન જે આપણી કલ્પનામાં નહોતું દેશની કલ્પનામાં નહોતું આરબોની કલ્પનામાં નહોતું ભારતીયોની કલ્પનામાં નહોતું આ પેલેસની અંદર 300 થી 350 આરબો અને એમાં આખું રાજવી કુટુંબ તમામ ધાર્મિક લોકો તમામ શ્રેષ્ઠીઓ બધા 100 થી 150 ભારતીય સર્વશ્રેષ્ઠ બધા અગ્રગણ્યો 500 જેટલી વ્યક્તિઓની હાજરીમાં જયારે બે દેશ વચ્ચે કરાર થતા હતા 8 MOU સાઈન થયા 8 MOU કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને આબુધાબી સ્ટોક એક્સચેન્જ એ કરાર થતો એમ જયારે કરારો થતા હતા કરાર થાય એટલે બધા થોડી ફોર્મલ તાલીઓ પડે અમે તો ગુંજાતા ખૂણામાં બેઠા હતા એ 8 કરારો થયા એના પછી સીધી આરબીમાં જાહેરાત થઈ અને અંગ્રેજીમાં જાહેરાત થઈ કે હવે ભારતથી બે વિદ્વાનો અને સાધુઓ આબુધાબી ને એક વિશિષ્ટ ભેટ મંદિરની ભેટ આપવા માટે પધાર્યા છે તો રાજા સાહેબ એનો આવકાર કરે છે જયારે અમે ઉભા થયા અને રાજા અને પ્રાઇમ મિનિસ્ટર ઉભા થયા તો આખો રાજ દરબાર ઉભો તાલીઓના ગડગડાટથી આ જે મંદિર જગ જાહેર આખું વિશ્વ જોયે એમ જયારે લોકોએ સ્વીકાર્યું અને જયારે આપણે રાજાને કીધું કે સાહેબ અમે આપને ખાનગીમાં બે દ્રશ્યો મોકલ્યા હતા એક બંધ મંદિર અને એક જગ જાહેર મંદિર આપે ઉદાર થઈને આ જગ જાહેર મંદિર સ્વીકાર્યું છે તો રાજાએ શું કીધું ખબર છે કે ધ હોલ વર્લ્ડ શુડ સી મારી ઈચ્છા છે કે આખી દુનિયાએ આ કાર્ય જોવું જોઈએ જેનાથી આગળ ભૂમિકાની અંદર પણ વાત બદલાય ખૂબ પ્રેમથી જેવા અમે ત્યાં રાજા અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે જતા હતા અને તે વખત હજુ નજીક પહોંચ્યા ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ઈશ્વર સ્વામીને જોઈને મોદી સાહેબ એકદમ મલકાઈને પ્રથમ ગુંજારાવ કર્યો હોય જય સ્વામિનારાયણ તો એ ભાવનાથી ગયા રાજાએ પણ ખૂબ પવિત્રતાથી ખૂબ પ્રેમથી આવકાર્યું છે એટલે આજે આપણે એટલી જ પ્રાર્થના કરવી જોઈએ કે રાજા તમામ ત્યાંના રૂલર્સ અને નેતાઓ જેને આટલી ઉદારતાથી મંદિર માટે સમગ્ર જગ્યા ભેટમાં આપી હોય એનું રક્ષણ કરવાની પણ જવાબદારી ભેટમાં લીધી હોય અને આટલા પ્રેમથી બીએપીએસ હિન્દુ મંદિર અને તમામ આપણા દેવ દેવતાઓને આવકારતા હોય આનાથી મોટું વૈશ્વિક પગલું આ સમયની અંદર કોઈ જોઈ શકતું નથી એ પણ આપણે 2 મિનિટની વિડીયો ક્લિપ આપણે જોઈએ આપણે ખ્યાલ આવશે 5 મિનિટ વધારે લઈને આપ સૌ હરિભક્તોને અત્યારે જણાવવાનું છે કે જેમ મેં આગળ વાત કરી હતી કે દરેક ચરિત્ર અને દરેક કાર્યની પાછળ બાપાનો સંકલ્પ અને હિંમત અને બાપાનું જ બળ છે આ વાત એટલે કરું છું કે જ્યારે 97 સાલની અંદર સ્વામીશ્રી હતા અને તે વખતે બધાના મનમાં એમ હતું કે આબુધાબીમાં જવું કે ન જવું જવાશે કે નહીં જવાય ત્યાં શું થશે બબ્બે જણાએ જવું ન જવું એવી ચર્ચા ચાલતી હતી રોજ સાંજે યોગીચંદ સ્વામી જોડે બાપા ચર્ચા કરે કે યોગી જવું કે નહીં જવું કે નહીં એ દરમિયાન 5 એપ્રિલ 1997માં સ્વામીને દુબઈથી શારજાના રણમાં અમે લઈ ગયા હતા રણની અંદર પણ સખત વાવાઝોડું ચારે બાજુ રેતી આમ ફૂંકાય બેસી ન શકો બેસો તો પણ છે ને ચારે બાજુ રેતીના વંટોળ એટલે 2-3 ગાડીઓ ગોઠવી દીધી સ્વામીને ખુરશી પર બેસાડ્યા અને ખુરશી પર સ્વામી બેઠા હતા અને તે વખતે ચારે બાજુ વાતાવરણ એકદમ આપણે કહે ને આમ આપણે કહે ને આમ વાતાવરણ એકદમ દોડાયેલું સ્વામીએ ત્યારે શરૂ કર્યું કે આજે મારે ઓરડે રે હવે તમે ગાવા જાઓ તો અંદર રેતી ઘૂસી જાય બધામાં એટલે બધા સંતોએ છે ને આમ મોઢું નીચે રાખીને આજ મારે ઓરડે આમ માંડ માંડ પૂરું કર્યું બાપાએ કે હરે બીજું કીર્તન ગાઓ કોઈની તાકાત એટલે બધાએ કીધું કે બાપા આપણે ધૂન કરીએ ધૂન તે વખતે પણ બાપાએ ધૂન જો સામાન્ય આપણે ધૂન કરીએ ને તો જુદા જુદા મંદિરો માટેની આપણે ધૂન કરતા હોય છે બાપાએ 3 જ ધૂન કરી દીધી સ્વામીએ ધૂન કરી કે અહીંયા સર્વત્ર શાંતિ પ્રસરે બીજી સ્વામીએ ધૂન કરી
કે દરેક દેશો અને દરેક દેશની અંદર જે ધર્મ રહેલો છે એકબીજા માટે એનો પ્રેમ વધે. અને ત્રીજી વાત સ્વામીએ કરી કે દરેક દેશ અંદર અંદર રાગ દ્વેષથી પર થઈ અને દરેક દેશ પ્રગતિ કરે. જો આ કરાર કયો થયો છે, બે દેશ વચ્ચે કરાર થયો છે આ 21 વર્ષ પહેલાની સ્વામીની પ્રાર્થના. અને અમે સંતોએ આગ્રહ કર્યો કે બાપા, યોગી બાપાએ જયારે લંડન પધાર્યા ત્યારે બાપાએ ધરાર પોતાનો પગ લંડનની ભૂમિ ઉપર મૂકેલો, તો બાપા આપ ચંપલ કાઢી અને આ આ ધૂળ છે, જો ગયા હતા દુબઈથી, રણ હતું શારજાનું, આબુધાબી તો જવાનું જ નતું, પણ સ્વામીએ ચરણ મૂકીને અંગૂઠો મૂકીને સ્વામી બોલ્યા કે આબુધાબીમાં મંદિર થશે. આ સ્વામીનો ચરણ છે. વાત હતી દુબઈ અને શારજા, આબુધાબીમાં જવાની જ વાત હતી ત્યારે પ્રમુખ સ્વામી 1997માં બોલેલા, તો સત્પુરુષનું સાહજિક રીતે બોલાયેલું પણ વાક્ય આ દુનિયામાં છતું અને સત્ય થતું હોય છે એ આપણે જોઈએ છે. અને દરેક લોકો આમાં જોડાયેલા છે. ચમત્કાર પર ચમત્કાર તો આપણે તમને શું કહું, પણ આજનો એક તાજો ચમત્કાર જેવી જ વાત હું આપને રજૂ કરીને અહીંયા પૂરું કરું છું. જો સત્પુરુષનો સંકલ્પ હોય તો કયા ખૂણેથી કયા હૃદયમાંથી મદદ મળે એ તમને અને મને કલ્પનાની બહાર છે. આ વખતે હમણાં અમે 4-5 દિવસ માટે દુબઈ ગયા. એક કોઈ બહુ જ મોટા વ્યક્તિને ઘરે અમે 4-5 વ્યક્તિઓને મળતા હતા. અચાનક એક અજાણી વ્યક્તિ એ મોટા બંગલાની અંદર આવી. એ વ્યક્તિ આવી એટલે બધા એમાં માટે રસ્તો કર્યો એટલે એમને મારી બાજુમાં ખુરશીમાં બેસાડ્યા. એ વ્યક્તિએ બહુ સ્પષ્ટપણે મને કહ્યું કે ભાઈ હું નાસ્તિક છું. સ્પષ્ટ કે હું નાસ્તિક છું. આઈ એમ એન એથિસ્ટ ધેટ આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. એ વ્યક્તિએ એ પણ મને કહ્યું કે હું ક્યારેય પણ સાધુ સંતોને મળવા જતો નથી અને ક્યારેય કોઈ મંદિરમાં હું ગયો જ નથી. ફાઇન. ત્રીજો પ્રશ્ન એમણે મને પૂછ્યો કે ડુ યુ અન્ડરસ્ટેન્ડ ગોડ, કે તમે ભગવાનને સમજી શકો છો? એટલે મેં કીધું કે ના. એટલે એમને આશ્ચર્ય થયું કે અત્યાર સુધી દરેક સાધુ સંતો બાવાઓ બધા એમ કહેતા હોય છે કે અમે ભગવાનને જાણીએ છીએ, અમે જાણીએ છીએ, એવું કોઈ નથી જાણતું. મેં કહ્યું ભાઈ જો આપણી આ બુદ્ધિ મન અને ઇન્દ્રિયોથી ભગવાન જણાવવાના જ નથી. ભગવાનની અનુભૂતિ હોય તમે બુદ્ધિ મનથી જાણી નથી શકતા. એટલે જ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે નેતી નેતી નેતી, આ નથી આ નથી આ નથી, અંતકરણ પણ ભગવાન નથી. ભગવાન એનાથી પર છે, જે તમે જાણો છો એનાથી પર છે ભગવાન છે. બરાબર ને? આપણા શાસ્ત્રમાં લખેલું છે નેતી નેતી. એ વ્યક્તિને થોડો ભાવ થયો. પછી એકદમ મને કહ્યું કે સ્વામીજી હું આપને મારી ગાડીમાં ઉતારે મૂકી જાઉં. હવે સંપૂર્ણ નાસ્તિક, સંતોની એલર્જી, પ્રશ્નની પરંપરા. એટલે મેં વિચાર કર્યો કે હવે એમની ગાડીમાં, તેમણે એમની એકદમ બહુ જ મોંઘી, કરોડો રૂપિયાની મોંઘી ગાડી એમને ઉભી રાખી દીધી. સ્વામી તમને હું રાતે ઘરે, રાતના 11:30 અમને અમારા ઉતારે મૂકવા આવ્યા. ઉતારે મૂકવા આવ્યા ત્યારે એમને ગાડીમાં વાત કરી કે મેં આ બધી વાતો તમારી સાંભળી, એમાં તમારો જે નિયમ છે ને નિષ્કામ ધર્મ, જે પંચવર્તમાન, કારણ કે પંચવર્તમાનની પણ વાત નીકળી સાધુમાં. હવે આવી વ્યક્તિને તો બેસે જ નહીં ને, પણ એને બહુ બેસી ગયો. એ કે હું માનતો નથી, પણ હું એવું માનું છું કે તમારા સિવાય, સંપ્રદાય સિવાય બીજા કોઈ સાધુઓ આ નિયમ પાળતા નહીં હોય. નિયમ ધર્મથી ભાવ થયો. એમના ઘરે અમે પગલા કર્યા બીજે દિવસે. બહુ જ મોટી વ્યક્તિ છે અને એમનું નામ છે ભૂલ વાસવાની, જે બહુ જ મોટી કંપની વિજિલ એસ્ટેટ્સ ના ડેવલપર છે અને બહુ જ મોટા રિસોર્ટ્સ, 200 એકરના રિસોર્ટ્સ, પછી એ જયપુરમાં હોય કે પછી લંડન હોય, યુરોપમાં હોય, દિલ્હી હોય કે બીજી બધી જગ્યાએ, બહુ જ મોટી વ્યક્તિ છે. પણ એમના મનમાં એક ભાવના થઈ કે ભલે એ માનતા હોય કે ના માનતા હોય, દેખ્યું પણ આપણે આવ્યા કેમ તમે? એ કે હું કેમ આવ્યો છો ખબર છે? કે મને કુતૂહલતા થઈ કે છેલ્લા 50 વર્ષથી હું વિચારતો હતો કે આ ભૂમિમાં ક્યારેય મંદિર ન હોય, એની પરવાનગી જે લાવનાર હશે એ કેવા હશે એવી રીતના હું જોવા આવ્યો.